હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે એ જે જવાબદારી છે ઉદ્યોગ સાહસિકની સામાજિક, એમાં છે ઉદ્યોગ સાહસિકની અન્ય ધંધાકીય અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફની જવાબદારી. એટલે શું કે બીજી જે સંસ્થાઓ છે, બીજા જે ધંધાઓ છે એના તરફની શું જવાબદારી રહેલી છે. એટલે કે દાખલા તરીકે આપણે સમજવું હોય અહીંયા તો કે ઉદ્યોગ એકમના જે વિકાસ માટે કેટલીક સંસ્થાઓ કાર્યરત કરતી હોય છે, તો આ સંસ્થાઓની અંદર કોનો કોનો સમાવેશ થાય, તો કે વ્યાપારી પરિષદ છે, વાણિજ્ય અને વ્યવસ્થાકીય સંઘ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, શ્રમના સંઘ છે, સરકારી અને બિનસરકારી તાલીમ સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, સામાજિક ઉત્કર્ષ સંસ્થાઓ છે. તો આ બધી સંસ્થાઓની સાથે ઉદ્યોગ સાહસિક છે એ ધંધો પોતાનો કરતો હોય તો સંકળાયેલો કોઈ ને કોઈ આડકતરી રીતે હોય જ છે, બરાબર. તો એના પ્રત્યેની શું સામાજિક જવાબદારી એને નિભાવવી પડે, તો એમાં જ મહત્વનો મુદ્દો પહેલો છે, વિવિધ સંસ્થાઓનું સભ્યપદ સ્વીકારવું. એટલે ઉદ્યોગ સાહસિકનો ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ છે તેના હિતનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે, બરાબર. તો તેથી આ સંસ્થાઓ જે છે એના લાભ લેવા માટે ઉદ્યોગ સાહસિકે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ સંસ્થાનું શું મેળવવું પડે, સભ્યપદ સ્વીકારવું પડે. એટલે તમારે એ સંસ્થાની અંદર સભ્ય બનવું અને એની અંદર તમને એના જે નિર્ણયો છે, એના કાર્યો છે, એના વિશે તમારે માહિતી મેળવવી પડે અને સમજવું ખૂબ જ જરૂરી છે. તો વિવિધ સંસ્થાનું સભ્યપદ મેળવવાની જવાબદારી છે એની. ત્યારબાદ છે આ સંસ્થાની મિટિંગમાં હાજરી આપવી. એટલે કે જે આપણે સંસ્થાઓ જોઈ એની અંદર જોડાયેલો હોય તો ઉદ્યોગ ધંધાના વિકાસમાં મદદરૂપ બનતી હોય છે આવી જે સંસ્થાઓ છે. તેનાથી સંસ્થાઓની મિટિંગ મળે ત્યારે એજન્ડા અનુસાર તે મુદ્દાઓની ચર્ચા થાય અને તેમાં પોતાના અભિપ્રાય શું છે તે જણાવવું જરૂરી બને છે. તો આવી મિટિંગમાં જે શા માટે નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે તેની જાણકારી મેળવવા માટે તેણે જુદી જુદી સંસ્થાઓ જે છે જ્યારે જ્યારે મિટિંગ મળે ત્યારે હાજરી આપવું જરૂરી બને છે. કે જેથી કરીને શું થાય વિદ્યાર્થી મિત્રો, કે પોતાના ધંધાના સંદર્ભમાં કેટલીક વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકે કે જે ધંધા માટે લાભદાયી હોય છે. તો જો આવી મિટિંગો ઉદ્યોગ સાહસિક નહીં કરે, સંસ્થાઓની સાથે નહીં જોડાય, હાજર નહીં રહે, બરાબર, તો એનો લોસ આખરે તો એને જ મળતો હોય છે. એટલે એની જવાબદારી છે કે એવી મિટિંગોની અંદર હાજરી આપવી ખાસ. તો ત્યારબાદનું છે જવાબદારી પોતાના અભિપ્રાયો અને સૂચનો મોકલવા. એટલે શું કે ઉદ્યોગ સાહસિક જે સંસ્થાઓ સાથે જોડાયેલો હોય છે એ સંસ્થાઓની અંદર જુદા જુદા પ્રકારની જાણકારી પૂરી પાડવા માટે પત્રિકાઓ, સામયિકો, પછી સ્વામીની જે સેમિનારો થતા હોય એને ધ્યાનમાં રાખીને એવા નિષ્ણાંતોના અભિપ્રાયો, ઉદ્યોગ ધંધાના માલિકોના અનુભવો વગેરેની રજૂઆત કરવામાં આવે છે. તેથી શું થાય, ઉદ્યોગ સાહસિકે આ સઘળા સાહિત્યનું બરાબર તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ. કારણ કે જુદા જુદા આર્ટિકલમાં રજૂ થયેલા વિષય સામગ્રી અંગે પોતાના જે તટસ્થ અભિપ્રાયો છે, સૂચનો હોય તે મોકલવા ખૂબ જ જરૂરી છે. જેથી કરીને એની અંદર જો કંઈ ફેરફાર દર્શાવવો જરૂરી લાગે તો એ ફેરફાર થઈ શકે છે અને એને તમે અમલમાં પણ મૂકી શકો છો. તો મહત્ત્વનું છે, એની જવાબદારી છે કે અભિપ્રાયો અને સૂચનો મોકલાવા જોઈએ. ત્યારબાદનું છે વિવિધ સંસ્થાઓના સંશોધન કાર્યમાં મદદ કરવી. એટલે કે ધંધાકીય સેવા પૂરી પાડનારી કેટલીક સંસ્થાઓ જે છે એને ઉદ્યોગ સાહસિકે મદદરૂપ થવા માટે ઉત્પાદન પદ્ધતિ, બજાર વિષયક માહિતી, કાચા માલના નવા ક્ષેત્રો, વેચાણ કેવી રીતના અમે કરીએ છીએ, ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન કેમ થાય, તો એવા વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને સંશોધનો હાથ ધરાતા હોય છે. તો ઉદ્યોગ સાહસિકોને ખૂબ જ મૂલ્યવાન માહિતી પૂરી પાડવાનું કાર્ય કરવું જરૂરી છે કે જેથી કરીને એની અંદર ઉદ્યોગ સાહસિકે સામાજિક જવાબદારીના ભાગરૂપે જે સંસ્થાઓ દ્વારા આવી સંશોધનની પ્રવૃત્તિઓ થતી હોય તેમાં તન, મન અને ધનથી સહભાગી થવું ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને એનો વિકાસ સાધી શકાય. ત્યારબાદનું છે જવાબદારી ઉદ્યોગ સાહસિકની કે ધંધાકીય મૌલિક વિચારો રજૂ કરવા જોઈએ. એટલે કે વિવિધ સંસ્થાઓ ઉદ્યોગ ધંધાના વિકાસમાં મદદરૂપ બનવા માટે સેમિનારો, ડિબેટ વગેરેનું આયોજન કરે છે, બરાબર. પણ એની સાથે સાથે ઉદ્યોગ સાહસિકે આ સેમિનારો અને ડિબેટમાં હાજર રહીને પોતાના જે ધંધાના વિકાસ અંગેના મૌલિક વિચારો છે એ રજૂ કરવા. તમે સેમિનાર હોય એની અંદર જાઓ અને પછી એ સંસ્થામાં બેઠા રહ્યો, બરાબર, ખાલી હાજરી આપીને વી આવો તો એનો કોઈ મતલબ નથી વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ જગ્યાએ જાઓ ને આ પાર્ટિસિપેશન જો તમારું હશે તો કંઈક તમે સામેવાળાને આપશો અને કંઈક તમને મળશે, બરાબર. આ યાદ રાખવાનું છે ખાસ. ત્યારબાદનું છે એના પછીની જવાબદારી સંબંધિત સંસ્થાઓને આર્થિક સહયોગ આપવો.
એટલે એવી પણ ઘણી બધી સંસ્થાઓ હોય છે કે એને મદદરૂપ થવાની વિવિધ કામગીરીઓ હાથ ધરે છે. અને સ્વાભાવિક રીતે આપણે જોઈએ છીએ કે બધા કાર્યો માટે નાણાંની જરૂર તો વિદ્યાર્થી મિત્રો પડતી જ હોય છે. તો ઉદ્યોગ સાહસિકની એ ફરજ બને છે કે સંસ્થાના તેના હિતમાં કામ કરી રહી છે તેને સભ્ય ફીના રૂપમાં, અનુદાનના રૂપમાં એટલે કે દાન આપવું, એવી રીતના પ્રોજેક્ટને સ્પોન્સર કરવા, નવા નવા વેબિનારો સેમિનારો જે આયોજન થતું હોય એના સ્પોન્સર બનવું. તો એનાથી શું થશે કે આવી સંસ્થાઓ પોતાની જવાબદારીઓને બરાબર નિભાવીને ઉદ્યોગ સાહસિકની પ્રવૃત્તિના વિકાસમાં વિશેષ મદદરૂપ બની શકે છે. તો આ બધું ઉદ્યોગ સાહસિકે કરવું જોઈએ કે જેથી કરીને એનું નામ પણ બહાર આવે, એની સંસ્થા, એની ધંધાનું, એની કંપનીનું નામ, સાથે સાથે સમાજની જે જવાબદારી છે એ પણ એ પૂરી કરતો જાય છે. ત્યારબાદનું જે છેલ્લું છે અન્ય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તરફની જવાબદારીમાં ઉદ્યોગ સાહસિકની, તાલીમ સંસ્થાના યુવકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવી. એટલે કે કેટલીક સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગ સાહસિકોના ધંધા માટે જરૂરી કર્મચારીઓ તૈયાર કરવા માટે તાલીમો પૂરી પાડતી હોય છે યુવાનોને, બરાબર. તો એની અંદર શું થાય કે ઉદ્યોગ સાહસિકની એ ફરજ છે કે તેણે પોતાની સંલગ્ન સંસ્થાઓ દ્વારા જે તાલીમી યુવકોને તૈયાર કરવામાં આવ્યા હોય તેને રોજગારી આપવી, બરાબર. એ પ્રાથમિકતા છે કે એવી સંસ્થામાં જો તમે કાર્ય કર્યું, બરાબર, એમાં તાલીમ લીધી, બરાબર, તો તમને રોજગારી અમે પૂરી પાડશું. બીજી સંસ્થાની અંદર આપણે બીજી સંસ્થાઓ સાથે સંકળાયેલા છીએ અને એ સંસ્થાની અંદર એવા કાર્ય થાય છે, કર્મચારીઓ છે એટલે કે જે મજૂર વર્ગ છે, જે એક્સપર્ટ છે, એવા એનું ટ્રેનિંગ આપે છે અને બનાવે છે, તો ઉદ્યોગ સાહસિકે ત્યાં જવું પડે અને પ્લેસમેન્ટ આપવું પડે અને જોબ માટે રાખવા પડે. તો આવી વિવિધ ઉદ્યોગ સાહસિકની અન્ય ધંધાકીય અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેની પોતાની જવાબદારી સામાજિક રહેલી છે. તો એના વિશે ચર્ચા આપણે કરી. આશા રાખું છું કે આ સમજૂતી મેં તમને જે આપી છે પ્રશ્નની એ સારી એવી સમજાણી હશે. તો ખાસ આ મુદ્દાઓ તમે તમારી નોટબુકની અંદર ક્વેશ્ચન સાથે નોંધતા જાઓ, જેથી કરીને એક્ઝામ અંદર મુદ્દાને ધ્યાનમાં રાખીને જો સમજાવશો તો વ્યવસ્થિત રીતે પ્રશ્નનો લખી શકશો. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર અને ખાસ વિડીયોને લાઇક કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલો નહીં. થેન્ક યુ.